नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 માં આપણે બે પાઠ સુધીનું સમજી આવ્યા. સમાજશાસ્ત્રમાં આજે આપણે પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. હવે આપણે આગળ સમાજ વ્યવસ્થાની વિભિન્ન ખ્યાલો અને વિભાવનાઓ વિશે સમજ્યા. હવે આજે આપણે સમાજમાં વ્યવસ્થા અને જે રચનાતંત્ર છે, કઈ રીતે સમાજનું રચનાતંત્ર ઊભું કરી શકાય છે તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. અગાઉના એકમમાં આપણે સમાજશાસ્ત્રની કેટલીક વિભાવનાઓની સમજૂતી પણ મેળવી. વિશાળ સમાજમાં જ્યાં જ્યાં નજર રાખીએ ત્યાં આપણે માનવ જરૂરિયાતો માટે અનેક વ્યવસ્થાઓને પેટા વ્યવસ્થાઓ જોવા મળે છે, જેમ કે કુટુંબની વ્યવસ્થાઓ, બાળકના જન્મ મરણ પોષણ સંસ્કાર સિંચન વગેરે માટે ઊભી કરેલી વ્યવસ્થાઓ. આ ઉપરાંત શિક્ષણ સંસ્થા શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડે છે. લગ્ન જ્ઞાતિ આર્થિક ધાર્મિક વગેરે સંસ્થાઓની જરૂરિયાતો આપણને સમાજમાંથી જ મળે છે. હવે કોઈ પણ પ્રકારના અથવા તો કોઈ પણ રચનાના જુદા જુદા ભાગોની પદ્ધતિસરની ગોઠવણી છે, જેવી કે મોટર કારની રચના કરો તો તેમાં મશીન વ્હીકલ સ્ટિયરિંગ સીટ ગ્લાસ આ બધાનું જોડાણ થાય છે ત્યારે એક મોટર કારની રચના થાય છે. આવી જ રીતે કોઈ ભૌતિક વસ્તુઓ છે જેમ કે મકાન પંખો ટેબલ ખુરશી વગેરેથી એક આખું એક ભૌતિક સાધન રચાય છે. તેવી જ રીતે શાળામાં પણ શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓ ક્લાસ ટીચર પટ્ટાવાળા ક્લાર્ક વગેરે દ્વારા એક શાળાની રચના થાય છે. કુટુંબમાં પણ પતિ પત્ની માતા પિતા બાળકો ભાઈ બહેન એનાથી જે કુટુંબની રચના થાય છે. કોલેજમાં પણ અને એવી રીતે કોલેજો છે બેંક છે ક્રિકેટ ટીમ છે જ્ઞાતિ છે બધામાં એક જૂથ હોય છે એક રચના કરવી પડે છે. આમ સમાજમાં પણ એવું જ છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવ નથી બનતું, એવી જ રીતે સામાજિક કાર્ય રચના વિના સંભવિત નથી. ટૂંકમાં સામાજિક વ્યવસ્થા એક સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે, એટલે એકબીજા વગર એકબીજાને ચાલે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને પદ્ધતિસર સમજવા માટે આપણે કેટલાક એના સામાજિક મૂળભૂત વિચારોને પણ જોવા જોઈએ, જેના આધારે આપણે આ ખ્યાલને વિસ્તૃતીકરણથી સમજી શકીએ. તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે સમાજ માનવ સમાજ અને એક શરીર સાથે તુલના કરી છે. જેમ શરીરના અલગ અલગ ભાગો હોય છે એમ સમાજના અલગ અલગ ભાગો છે. બ્રેનિસ્લો મેલિનોવસ્કોએ માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્ર વિશે વિગતે રજૂઆત કરી છે. તો ટાલકોટ પાર્સન્સે માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થા તંત્રમાં ગોઠવી નાખ્યો છે અને સમજાવ્યું છે. તો આપણે સૌ પ્રથમ સામાજિક વ્યવસ્થાની સમજ મેળવીએ. તો પહેલાં તો સામાજિક વ્યવસ્થા એટલે શું તો એની વ્યાખ્યા સમજીએ. જેમ એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાન્વિત હોય છે એવી જ રીતે અલગ અલગ સમાજ વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલી હોય છે, એમાં બે કે તેથી વધુ એકમો પણ હોય છે. ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાની અને વ્યાખ્યા આપતા કહ્યું છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં ઊભા રહેલા અથવા એના ભાગોની એક જટિલ સંકુલ. સોરોકિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા એમ જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે, એક જૂથ છે, ટોળું છે કે જેના સભ્યો હક્કો ફરજો સામાજિક સ્થાનો કાર્યો ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન અને બહારના જૂથ બહારના વિશાળ સમાજની રચના થાય છે, એના વર્તન પરિવર્તન દ્વારા સમજણ મેળવાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સામાજિક સ્થાન કે દરજ્જો એટલે એની જે ભૂમિકાઓ હોય છે, આપણે કયા પ્રમાણેનું આપણું વર્તન કરીએ છીએ, જે દરજ્જો ઊભો થાય છે એની જે આંતરક્રિયા છે તેને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે એના લક્ષણો પણ છે. તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો છે 3, વિભિન્ન ભાગો અને પરસ્પરાવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. ટાલકોટ પાસને આ લક્ષણો દર્શાવ્યા છે. સામાજિક વ્યવસ્થા બનાવવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોનું જોડાણ જોઈએ. કુટુંબમાં માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની વગેરે દરજ્જાઓ જોડાઈને કુટુંબની વ્યવસ્થા બનાવે છે અને પરસ્પર પર આધારિત છે. આપણે એકબીજા ઉપર આધારિત હોઈએ છીએ ને. આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમોનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. એટલે કે એમ ટૂંકમાં હોવું જોઈએ કે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન, એકબીજા ઉપર આધારિત હોઈએ છીએ આપણે. સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા એટલે કે સમાજ માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાને લાંબા સમયગાળા સુધી સ્થિરતા રાખવા માટે તેમાં વ્યવસ્થા હોવી જોઈએ, સ્થિરતા હોવી જોઈએ અને એના દ્વારા જ આપણે
અનુકૂલન સાધી શકીએ છીએ. આમ સમાજમાં પરિવર્તન છતાં પણ જે સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે એ જોવાનું કામ સામાજિક વ્યવસ્થામાં સ્થિરતાનું છે. એવી જ રીતે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન, કોઈ પણ સામાજિક વ્યવસ્થા હોય એ પરિવર્તનશીલ હોય છે. આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામી છે. તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડે છે, એની સાથે સૂટ થવું પડે છે, અને તો જ એનામાં પરિવર્તન ઉદ્ભવે છે. કહેવાય છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ આ બધા પરિવર્તનો છતાં પણ એમાં સ્થિરતા રહેવી જોઈએ. તો આ સામાજિક વ્યવસ્થાના લક્ષણો હતા. આગળ તેની આપણે પાસાઓ જોશું, એવી રીતે રચનાતંત્રની લક્ષણો, વ્યાખ્યા અને પાસાઓ વિશે સમજૂતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.